नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण सातनी अंदर जे पांच पाठ सीखी गया है तेना पछी जे पुनरावर्तन आए थे ते आज पुनरावर्तन साध्य पोथी अंदर पूरवा हो अंदर जयरे अपन ने एकात्र जैसे स्कूले विद्यार्थी आता था तरह एक छोकरा ने अथवा छोकर एक ने थी गयु तो बीजा ने बाकी है एट्ला अपने एक विडियो बनाए छे। अँ पुनरावर्तन में तेरे पेला पंक्ति आपेली है एने आरो अवरो साथ बोलवा यानी कि संस्कृत में कई रीते बोलाय छे। ओके, तो पेलू छे नीचेनी पंक्तिओनु आरोह अवरोह साथे गान करो। वृषाग्रवाची नश पक्षी राजह त्रिनेत्रधारी नश शूल प्राणी त्वग वस्त्रधारी नश सिद्ध योगी जलश विभन घटनो मे कह। एटले शू कहवा मांगे छे कि जे वृक्ष छे पक्षी छे त्रण शू कहेवाय छे शंकर भगवान छे तेने त्रण नेत्र होवा छतां पण તે સિદ્ધ યોગી નથી કહી શકતા। વૃક્ષો છે એટલે કે અહીંયા એક પહેલિકાનું ઉદાહરણ આપી અને અવરો આરો અને અવરો સાથે આપણે જ્ઞાન કરી અને સમજાવવા માંગે કે સિદ્ધ યોગી થવા માટે માણસને શું કરવું જોઈએ એ પહેલિકા દ્વારા આપણે સમજાવ્યું છે। બીજું છે ઉદમ હિ સિદ્ધ્યંતિ કાર્યાળીનો મનોરથ નહીં સુપ્તૈશ્ય સિંહશ્ય પ્રવિશંતિ મૂર્ખા। એટલે કે ઉદ્યમ યાને કે મહેનત વિના કોઈ પણ માણસ છે તેનું કાર્ય છે તે પાર પડી શકતું નથી। એક એક્ઝામ્પલ આપેલું કે સિંહ છે જંગલનો રાજા છે છતાં પણ જો એને શિકાર કરવા માટે જંગલની અંદર પોતાને ખોરાક મેળવવા માટે કોઈ પણ શિકાર કરી કોઈ પણ પ્રાણીનું અને પછી તેને પોતાનો ખોરાક મેળવી શકે જો તે બેઠો રહેશે તો એના મુખની અંદર કોઈ પણ પ્રકારનું પ્રાણી પ્રવેશી શકશે નહીં। એટલે કે અહીંયા આપણે સમજાવવા માંગીએ છીએ કે માણસ છે તેનું જીવન છે એ ઉદ્યમીન હોવું જોઈએ એટલે કે મહેનત હોવી જોઈએ તો જ તે જીવનની અંદર આગળ આવી શકે છે। શ્લોક પ્રશ્ન નંબર 2ની અંદર આપેલું છે નીચેના શ્લોકને પૂર્ણ કરો એની અંદર છે કૃષ્ણમુખી ન માજારી દ્રિજિહા ન શ સર્પણી પંચભત્રી ન પ્રાશાળી યો જાનતી શ દંડિત। બીજો છે દ્રષ્ટિપૂતમ ન્યશત પાદવસ્ત્રપૂતમ પીબજલમ શાસ્ત્રપૂત વેદત મનપૂત સમાચારત। એટલે કે શ્લોક પૂર્તિ કરવાની છે પેપરની અંદર પણ આપણે પૂછાય છે અધૂરો શ્લોક પૂરો કરવાનો। ઓકે, પ્રશ્ન નંબર ત્રણમાં શું કીધું છે કે નીચે આપેલા ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો અને આપેલી ખાલી જગ્યામાં બીજા ક્રિયાપદો લખી જાતે અન્ય વાક્ય બનાવો। ઓકે, એમાં આવશે પહેલો પ્રશ્ન નીચે આપેલા ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવી અને લખવાના રહેશે। જોઈએ, એક ઉદાહરણ આપેલું છે આયુષી હસતી, અહીંયા સંસ્કૃત વાક્ય સામે ગુજરાતી ભાષાંતર લખવાનું રહેશે। પહેલું છે આયુષી નૃત્ય હતી, આયુષી નાચે છે। આયુષી ખાદતી, ખાદતી એટલે આયુષી ખાય છે। આયુષી પીબતી, આયુષી પીએ છે। ચોથું આયુષી ઉફવીશ હતી, આયુષી બેઠે છે અથવા બેસે છે। પાંચમું આયુષી પઠતી, આયુષી વાંચે છે। છઠ્ઠું આયુષી ત્રિષ્ટતી, આયુષી ઊભી રહે છે। સાતમું આયુષી ધાવતી, આયુષી દોડે છે। ઓકે, ત્યારબાદ આવશે પ્રશ્ન નંબર 4। પ્રશ્ન નંબર 4ની અંદર શું કીધું છે કે નીચેના સંવાદોનું આદર્શ વાંચન કરો અને ગુજરાતીમાં ભાષાંતર કરો। એમાં આવશે પહેલું કે સુરેશ સુપ્રભાતમ, સુરજ કહે શુભ સવાર, મહેશ કહે નમસ્તે શ્રીમાન સ્વાગતમ, આગચ્છતુ ઉપવિશતુ, મહેશ કહે નમસ્તે શ્રીમાન સ્વાગત આવો બેસો, સુરજ કહે ધન્યવાદ, સુરજ કહે આભાર, મહેશ કહે સર્વ કુશલમ વા, મહેશ કહે બધું કુશળ છે ને, સુરજ આમ કુશલમ ભવાન કિમ કરોતી, સુરજ કહે હા કુશળ આપ શું કરો છો, મહેશ અહં સ્વાધ્યમ લિખામી, હું સ્વાધ્યાય લખું છું। પ્રશ્ન નંબર 5, પ્રશ્ન નંબર 5માં શું કીધું કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં સંસ્કૃતમાં લખો। કહ નિર્જીવ બહુભાક્ષક અસ્તિ, માં પેલું છે પાદરક્ષક નિર્જીવ તથાવી બહુભાક્ષક અસ્તિ, બીજું છે કા અમુખી શબ્દ પુરુતિ, અમુખી છોટી કા શબ્દ પુરુતિ, ત્રીજું છે ભોજનમ રુચિકરમ અસ્તિ એતદ વાક્યમ કવદતિ, ભોજનમ રુચિકરમ અસ્તિ એતદ વાક્ય વદતિ। ત્યારબાદ આવશે ચાય કોફી વા એતદ વાક્યમ કવદતિ, ચાય કોફી વા એતદ વાક્ય ચેતના વદતિ, આ વાક્ય ચેતના બોલે છે। પૃથ્વ્યા કતિ રત્નાની સંતિ, પૃથ્વ્યા ત્રીણી રત્નાની સંતિ જલમ અનમ સુભાષિતમ અતિ।
छठो कार्याणि केन सिद्ध्यति कार्याणि उद्मेन ही सिद्ध्यन्ति। सातमो प्रश्न पूर्व दिशायां अस्मान् कः रक्षति पूर्व दिशायां अस्मान् माता कालिका रक्षति। आठमो गुजर प्रदेश दक्षिण धामनी क अस्ति गुजर प्रदेश दक्षिण धामनी कुंटेश्वर महादेव अस्ति। त्यारबाद आवशे प्रश्न नंबर छ अगाउना एकमो आधारे नीचेना विधानोमांथी जाचा विधान सामे राइट अने रोंग लखवानुं रहेशे। एमा पेलुं कस्तूरी सिंहा तो जाय ते खोटू भोजन मोदम अस्ति साचु मनोरंजन कार्याणि सिद्ध्यन्ति खोटू सुप्तस्य सिंहस्य मुखी मुर्गा प्रवशन्ति खोटू पूर्व दिशायां रक्षति अम्बा खोटू। सातमो प्रश्न नंबर सात नीचेना शब्दोना जूथमांथी अलग पड़तो जोबदा ऊपर सर्कल यानि के राउंड करवानुं रहेशे। उदाहरण आपेलुं छे आम्रफलम सीताफलम कमलम द्राक्षफल। यहाँ त्रण फ्रूट्स यानी के फळना नाम छे और एक कमल यानी के फ्लावर फूल छे। ओके तो अहीं अंदर आवशे कमलम एक जुदो पड़तो वर्ड छे। ओके बीजुं मुखम सुखम हस्तः उदरम एमां आवशे सुखम। ओके त्रण छे ए आपणा शरीरना पार्ट्स यानी के अंग छे। बीजुं काकः कोकिल सुख श्वान आ काक कोकिल अने सुख ए बर्ड्स या पक्षी छे श्वान छे एक प्राणी छे। त्रीजु वानर शशक मशक अश्व त्रण प्राणी छे अने मशक अलग पड़तो शब्द छे। रोटिकाम साटिकाम मोदकम मा साटिकम आवशे आ त्रण वस्तु खाद्य छे। पांचमु पुस्तकम दुर्भाषम संगणकम दूरदर्शनम एमां आवशे पुस्तकम। ओके चलो नेक्स्ट प्रश्न प्रश्न नंबर आठ एक विद्यार्थी और एक विद्यार्थी मदद की वार्तालाप एकमनी नाट्यात्मक रजूआत करो तमारा शिक्षक मार्गदर्शक हेठ आ वार्तालाप ने नाट्य स्वरूप आपो। पेलू छे भावेश नमस्कार चेतना नमस्कार भावेश आओ बधु कुशल छे ने भावेश के बधु कुशल छे चेतना के बेसो पाणी लो भावेश के आभार चेतना के चा के कॉफी भावेश के कई पण नहीं अत्यारे भोजन जरूरी छे चेतना के भोजन तैयार ज छे आसन पर बेसो प्रावेश कृपा करी भोजन पीरसो भोजन में शू शू छे चेतना कहे भोजन में शाक छे रोटली छे लाडू छे अथाणू छे अने भात छे अने दाळ पण छे। भावेश कहे तो जल्दी आपो चेतना के लो शू मीठू मीठा के नमकनी जरूर छे भावेश के हा आपो थोड़ी सास पण जरूरी छे चेतना के लो एक लाडू पण लो भावेश के आभार एक रोटली पण आपो चेतना के अथाणू पण छे शू तेनी जरूर छे भावेश के ना हवे भात आपो चेतना के लो दाळ पण लो भावेश के आभार चेतना के बीजू काई जोईए छे भावेश के अत्यारे कोई पण न जोईए मारू जमवानुं पूरुं थाय छे भोजन स्वादिष्ट छे चेतना कहे तारो आभार। तो विद्यार्थी मित्रों आ सरस मजानुं नानुं एवुं चेप्टर छे ए आपणे जोयुं सरस मजानुं के पुनरावर्तन पाठના પછી આપણે આવેલા પ્રશ્નોના આન્સર છે। ઓકે અસ્તુ।